Hello students, I am Sahil Dodia here, going to teach you the chapter number 2 of class 12th English textbook. As we discussed about the glossary and the poem, Be the Best, today I am going to teach you and I am going to explain to you the read one of the chapter, Unforgettable Walt Disney. Wala vidyarthiyo, apne જે પાછળનો પ્રીવિયસ વિડીયો હતો એમાં આપણે જોયું હતું કે આ જે ચેપ્ટર છે એની ગ્લોસરી અને સાથે સાથે ઉપરની એક પોયમ જે ફ્રી ટાસ્કની છે બી ધ વેસ્ટ. હવે આજે હું તમારી સામે એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું આખું ચેપ્ટર, તો મને આશા છે કે તમે પાછળના જે વિડીયો હતો એનો શબ્દાર્થ તમારી નોટબુકમાં લખી લીધા હશે. તો ચલો શરૂ કરીએ. આ ચેપ્ટરનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ન ભૂલી શકાય એવા વોલ્ટ ડિઝની. આ જે સ્ટોરી લખી છે એ એમના ભાઈ રોય ડિઝનીએ લખી છે અને વોલ્ટ ડિઝની આજે કોઈ પરિચયનો મોહતાજ નથી. એનો સંઘર્ષ અને સફળતાની જે યાત્રા છે એને અહીંયા રોય ડિઝનીએ ડિસ્ક્રાઇબ કરી છે. તો ચલો શરૂ કરીએ કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ જે છે એ અત્યારે નથી. વોલ્ટ ઇઝ નો મોર એટલે એનો મિનિંગ આપણે સમજી લઈએ કે હવે એમની ડેથ થઈ ગઈ છે અને એમની ડેથ પછીનું જે સીન છે એ અહીંયા આપણી સામે ડિસ્ક્રાઇબ કરવા જઈ રહ્યા છે. યટ પણ અત્યાર સુધી હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. પણ અત્યારે પણ એમનો પ્રભાવ એક જીવંત માણસની જેમ સ્ટુડિયોમાં રહે છે. કયા સ્ટુડિયોમાં? જ્યાં એમને કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવી હતી જેના દ્વારા એ આખી દુનિયામાં, સમગ્ર વિશ્વમાં જાણીતા અને ચહીતા બન્યા હતા. કહેવા એમ માગે છે કે અત્યારે પણ ભલે એમની ડેથ થઈ ગઈ છે પણ અત્યારે પણ એમની સ્ટુડિયોમાં ખોટ વર્તાય છે અને અત્યારે પણ એવું જ લાગે છે કે અત્યારે જીવંત છે અને સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે. ઇવન નાઉ, અત્યારે પણ એઝ આઈ વોક્ડ અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધ ટોલ કાઉન્ટ્રી બોય ફિગર હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયોની ટીમમાં જ્યારે એમના વચ્ચે ચાલું છું, કોણ કહે છે? રોય ડિઝની કહે છે, તો મને હું જોઉં છું એક લાંબા માણસને જેની ફિગર થોડી આમ નોર્મલ છે અને એનું માથું નીચે ઝૂકેલું છે, બાવ એટલે નીચેની તરફ ઝૂકેલું, એનું માથું નીચેની તરફ ઝૂકેલું છે વિચારોના અંદર. કઈ વસ્તુના વિચારોના અંદર? કોઈ નવા પ્રોજેક્ટ વિશે. કે અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયોમાં જોઉં છું તો મને એ દેખાય છે કે એ લાંબો માણસ. એનાથી ખબર પડી તમને કે જે વોલ્ટ ડિઝની હતા એ થોડા લાંબા અને કમ્પ્લીટ ફિગરના હતા. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. જો આપણે જે પણ કામ કરતા હોઈએ એના પાછળ કોઈનો કોઈનો બહુ સારો રોલ હોતો હોય છે અને કોઈ બહુ આપણી પાસે ડ્રાઇવિંગ ફોર્સ હોય છે. જેવી રીતે કે ગાડીમાં મેન ગાડીને ચલાવવાળો ભલે ડ્રાઈવર હોય પણ જે હોય પેટ્રોલ ન હોય તો ગાડી ચાલે નહીં. એમ જ કહે છે કે અમે બધાએ જે કર્યું એના અંદર સૌથી મોટો જે હાથ હતો એ વોલ્ટનો હતો અને વોલ્ટ અમારી પાછળ જે એક એન્જિનની જેમ કામ કરતા હતા દરેક વસ્તુના અંદર, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ. મૂવીઝ બનાવવાથી લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી કે લોકો જેટલા બી સ્ટુડિયોમાં અથવા તો જે બી લોકો જોવાવાળા હતા એ બધા જ હંમેશા એનું નામ લેતા હતા. એ જ રીતે જેવી રીતે અત્યારે જીવિત હોય, અત્યારે જીવતા હોય એ રીતે બધા હંમેશા કોઈ બી નવી મૂવીઝ બને કે કોઈ બી ડિઝનીલેન્ડ બન્યું ત્યારે લોકો હંમેશા એમનું નામ લેતા હતા. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ, હંમેશા જ્યારે જ્યારે અમે કોઈ નવું પિક્ચર બતાવતા અથવા તો કોઈ ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર સ્ટાર્ટ કરતા, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોઈને કોઈ હંમેશા કહેતું જ, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. મને એમ આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવું ગમશે. હંમેશા કોઈને કોઈ કહેતું
ડિઝનીલેન્ડમાં કોઈ નવું ફીચર સ્ટાર્ટ થતું અથવા તો કોઈ નવું પિક્ચર આવતું તો તરત જ કોઈને કોઈ કહેતું કે વોલ્ટને કેવું ગમશે. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને જ્યારે આ થતું, મતલબ કે જ્યારે પણ કોઈ આવું કહેતું તો મને એવું રિયલાઇઝ થતું, મને એવું ફીલ થતું કે હા તો યાર વોલ્ટેજ કરેલું છે, આ તો અમે નથી કર્યું, આ તો વોલ્ટેજ કરેલું છે. કેમ કે આવું તો એના વિશે પહેલે વાત કરતો હતો. ઓકે, તો આ તો એવું જ લાગે છે કે જેવું વોલ્ટે કરેલું હોય. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રિયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. મારો જે ભાઈ હતો ઇમેજિનેટિવ, જે હંમેશા ઇમેજિનેશનમાં વિચારોના અંતર રહેતો હતો, અને એનું જે એક દિમાગ હતું એ ઇટ વોઝ લાઈક ઇન્ડસ્ટ્રી. એક ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી વસ્તુઓ હોતી હોય છે. ઓકે, પણ એનું જે દિમાગ હતું એક ઇન્ડસ્ટ્રી ટાઈપનું હતું. તો એ મારા ભાઈ વિશે, જે ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ હતો, એ એટલા પ્રોજેક્ટ છોડીને ગયો હતો કે અમે બધા જે આખી ટીમ છે એ ઘણા બધા વર્ષો સુધી એમાં એના ઉપર કામ કરીએ તો બિઝી રહીએ. અમુક લોકોની જોડે આઈડિયાઝ એવા હોય છે કે એ આઈડિયાઝ ઉપર જો તમે કામ કરો તો તમારા ઘણા વર્ષો એના ઉપર નીકળી જાય. તો એ જ રીતે વોલ્ટ એટલો ઇન્ડસ્ટ્રિયસ અને એટલો ઇમેજિનેટિવ હતો, એટલા બધા કામ એ મૂકીને આવ્યા હતા કે જો અમે બધા એના ઉપર કામ કરીએ તો ઘણા બધા વર્ષો સુધી અમે બિઝી જ રહીએ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ જે હતા ને એ થોડા કોમ્પ્લેક્સ એક હોય છે એક સિમ્પલ માણસ. ઓકે, અને વોલ્ટ જે હતા એ થોડા કોમ્પ્લેક્સ, ન સમજી શકાય તેવા માણસ હતા. કેવી રીતે કોમ્પ્લેક્સ હતા કે ન સમજી શકાય તેવા? ઓકે, તો ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ, હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કે જે લોકો રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ હતા ત્યાં, જે એમની જોડે કામ કરતા હતા, એમના માટે તો એ બહુ જીનિયસ માણસ હતા, બહુ જ હોશિયાર માણસ હતા, કે જેમના જોડે એક એબિલિટી હતી, જેમના જોડે એક તાકાત હતી કે કોઈ બી સ્ટોરી હોય અથવા તો કોઈ બી આઈડિયા હોય તો એના અંદર એક બહુ સારી વસ્તુ એડ કરતા હતા, કોઈ બી સારો ઇમેજિનેશન ને એના અંદર એડ કરી શકતા હતા. કે એમની જોડે જો તમે કંઈ વસ્તુ લઈને આવો તો એ એવું કંઈ બતાવે કે જેના જોડે એના ઉપર બહુ ખૂબસૂરતી લાગી જાય અને ચાર ચાંદ લાગી જાય. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. અને લાખો લોકો જે એમની ટીવી શો જોતા હતા એમના માટે એક બહુ નરમ પર્સનાલિટી હતા, જે એમના ઘરોમાં ખુશી અને આનંદ લઈને આવતા હતા. બટ ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. અને જે લોકો અમને નાણાં આપતા હતા તો નાણાં ધીરનાર બેન્કર્સે દિવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર વ્યક્તિ લાગતા. એટલે કે જે બેન્કર્સ હતા, જે લોકો અમને લોન આપતા હતા, જે પૈસા આપતા હતા, તો મને પૂરી ખાતરી છે કે એ એકદમ દિવાળું કાઢવાવાળા માણસ એમની સામે લાગતા હતા. કેમ કે બહુ વધારે પડતો ખર્ચો કરી દેતા અને એમને એવું લાગતું કે આ તો કમ્પ્લીટ દિવાળું ફૂંકી દેશે, બરાબર. પણ એવું હંમેશા થતું હોતું નહોતું. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. અને મારા માટે, આ તો વાત થઈ રાઇટર્સ પ્રોડ્યુસર્સ માટે, આ જનરલ પીપલ માટેની વાત થઈ, સાથે સાથે જે બેન્કર્સ હતી એમની વાત થઈ, પણ મારા માટે કોણ હતું? તો એક મારો સૌથી નાનો ભાઈ હતો, જેના દિમાગમાં ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, એવા ડ્રીમ્સ હતા, એવા સપના હતા જે બિલકુલ બી પ્રેક્ટિકલ નહોતા, કે જેને પૂરા કરવા બહુ ઇઝી ના હોય. પણ એના દિમાગમાં બધા જ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હતા, પણ દેટ હી મેડ કમ ટ્રુ. પણ એને સપનાને સાકાર કરી બતાવ્યા. એના ભલે બિન વ્યવહારુ સપના હતા, પણ એમને એ સપના સાકાર કરીને બતાવ્યા. ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ્ઝ કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ.
જ્યાં વોલ્ટે સૌપ્રથમ પ્રાણીઓનો સ્કેચ એટલે તમે રેખાચિત્રો બનાવ્યા હતા, એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હરિયાભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ વાડી આજે પણ છે, કે જ્યાં સફરજનની વાડીઓ હતી અને હરાભર્યા જે ઝાડ હતા એની જે વાડી છે એ અત્યારે પણ છે, જ્યાં વોલ્ટે એનો સૌથી પહેલો પ્રાણીઓનો સ્કેચ બનાવ્યો હતો. આઈ રિકોલ, મને યાદ છે કે મને યાદ આવે છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને અડીને લપાઈને સૂઈ જતા અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા, કે એક જ બેડમાં અમે બંને સૂઈ જતા અને રાત્રે જે ટ્રેન આવતી ત્યાં અને એની જે ડરાવી બહુ જોરથી જે વિસલ વાગતી એની જે સીટી છે એ સાંભળીને અમે સાંભળતા રાત્રે. અવર અંકલ માઇક વોઝ એન, આ છે જુઓ વોલ્ટનો પિક્ચર અને આ છે ટ્રેન. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ. અમારા જે અંકલ હતા માઇક એ એન્જિનિયર હતા અને એ ફક્ત અમારે માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા, એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા અમારા માટે જ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. અને વોલ્ટનો જે ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો, લગાવ હતો, એ ક્યારેય જિંદગીમાં ઓછો થયો નહીં. અને વર્ષો બાદ, યર્સ લેટર, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. અને વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એને આ શરૂઆતના આકર્ષણોમાંથી એક બની, કે વર્ષો બાદ જ્યારે ડિઝનીલેન્ડ બન્યું તો સૌથી પહેલું જે વસ્તુ મૂકવામાં આવી હતી ત્યાં એક જૂના જમાનાની ટ્રેન મૂકવામાં આવી હતી. યુ કેન સી ઇન ધ પિક્ચર, આ છે જોવા એનો પિક્ચર. હવે અત્યાર સુધી તો આપણે વાત કરી કે વોલ્ટના બચપનના ટાઈમની, પણ અત્યારે હવે હું તમને સમજાવું છું કે વોલ્ટ આટલા બધા સક્સેસફુલ માણસ થયા, ઓકે, એમના પાછળનો એમનું સ્ટ્રગલ કેવું હતું. જો કોઈ બી જ્યારે હીરો પણ ઘસાયા પછી જ હીરો બને છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એમનું કેટલું સ્ટ્રગલ થયું. એઝ ફાર એઝ બેક એઝ આઈ કેન રિમેમ્બર, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. મને જેટલું પાછળનું યાદ છે, હું જેટલું યાદ કરી શકું છું, કે વોલ્ટ શું કરતા, સૌથી પહેલાં ચિત્રો દોરતા. અને એમનો જે પહેલાં જ પૈસા જે એમણે કમાયા હતા એ એક નિકલ કમાયો હતો, અને એ શાનો કમાયો હતો, એમના જે પાડોશી હતા એમના ઘોડાનો એમણે સ્કેચ બનાવ્યો હતો. તો પાડોશીના જે સ્કેચમાંથી મળેલા 5 સેન્ટ હતા એને નિકલ કહેવાય. ઓકે, હી સ્ટડીડ કાર્ટૂનિંગ, પછી સૌથી પહેલાં તો એ ડ્રોઈંગ કરતા, પછી એમને જે કાર્ટૂન બનાવવાની જે કોર્સ છે કાર્ટૂનિંગ એ શિકાગોમાં કર્યો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી ધેટ ફ્લોપ્ડ. કાર્ટૂનિંગ શીખ્યા પછી એમને એક નાનું એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી, ક્યાં, કેન્સસ સિટીમાં, જે ટોટલી ફ્લોપ ગઈ. ઓકે, બિલકુલ નિષ્ફળ ગઈ, સૌથી પહેલું ફેલિયર લાઈફને એમનું સૌથી પહેલું ફેલિયર જેમાં એ ફ્લોપ ગયા. પછી એ વખતની વાત છે કે આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું લોસ એન્જલસમાં હતો, જગાનું નામ છે. વેન વોલ્ટ જસ્ટ 21, જ્યારે વોલ્ટે જે માત્ર 21 વર્ષનો હતો, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. 21 વર્ષના વોલ્ટે ડિસાઇડ કર્યું કે હું મારું જે કિસ્મત છે એ હોલિવૂડમાં ટ્રાય કરો, કે હોલિવૂડમાં જવાનું એમને પ્લાન કર્યું, કિસ્મત પોતાનું આજમાવાનું, નસીબ આજમાવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું એમને સ્ટેશન પર મળ્યો, રેલવે સ્ટેશન પર. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. ઓકે, હોલિવૂડમાં જવા નીકળ્યા હતા તો હું એમને સ્ટેશન પર મળ્યો તો એમની જોડે એક સસ્તી સ્યુટકેસ હતી. શું હતું? એમની જોડે ખાલી એક સામાન્ય સૂટકેસ હતી અને એ સૂટકેસમાં એમનો તમામ સામાન હતો, એની જેટલી બી વસ્તુ હતી એ બધું એ સૂટકેસમાં હતું. ઓકે,
We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અને અમે અમારા કાકા જોડેથી $500 ઉછીના લીધા. કાકા એટલે અહીંયા વડીલ, કોઈ બી બીજા વડીલ હતા એમના જોડેથી $500 ઉછીના લીધા. અને એ $500 વોલ્ટે એક નવી કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. સૌથી પહેલી કઈ કરી હતી? અહીંયા છે કે એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી જે ફ્લોપ, નિષ્ફળ ગઈ. પછી એમને બીજી કઈ સ્ટાર્ટ કરી, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. એ આગળ વધવું ઘણું જ કઠિન હતું, એટલે બહુ મુશ્કેલીઓનો સામનો એમને કરવો પડ્યો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ બધા જ એનિમેશન કરતા અને હું એક જૂના જમાનાનો એક કેમેરો લઈ આવ્યો, કેમ કે એટલા પૈસા હતા નહીં કે નવા લઈ લે. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. પણ એલિસ ઇન કાર્ટૂન લેન્ડે બહુ છાંટા ઉડાડ્યા નહીં, એટલે બહુ આમ સક્સેસ થઈ નહીં. અને બહુ ધાડ ન મારી, બહુ સારું ચાલ્યું નહીં, તો આ બીજો ફેલિયર થયો. અને વોલ્ટે ત્રીજી સિરીઝ સ્ટાર્ટ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓકે, હવે ઓસ્વાલ્ડ ધ રેબિટ તો શરૂ કરી. ઓકે, એના પછીનું જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. અત્યારે અહીંયા સુધી આપણે બાકી રાખીએ, કેમ કે એના પછીનો જે સ્ટોરી છે એ બહુ જ અઘરી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તો મને આશા છે કે તમને સમજમાં આવ્યું હશે. અને જે જે સ્ટુડન્ટ આ વિડીયો જોવે, કમ્પ્લીટલી તમને સ્ટ્રિક્ટલી કહું છું કે તમે નીચે કમેન્ટ બોક્સમાં તમારું નામ જરૂરથી લખો, જેથી અમને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ આ વિડીયોને જોઈ રહ્યા છે અને કેટલા સ્ટુડન્ટ ખાલી લોકડાઉનના પીરિયડમાં સૂઈ રહ્યા છે. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી એન્ડ હેવ અ ગ્રેટ ડે ઓલવેઝ.